સુસ્મિત આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં થઈ શકે છે વરસાદ, ઉત્તર ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, પોરબંદરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ દરિયો ન ખેડવા પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે। તો આ બાજુ અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। मोस्टली गुजरात रेन में, गुजरात स्टेट में बारिश रहेगा, मोस्टली साउथ गुजरात एंड कोस्टल सौराष्ट्र के लिए, इवन आज नॉर्थ गुजरात को भी आज और कल रहने का संभावना है। और हैवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए ऑल 5 डेज है। मोस्टली जो हैवी रेनफॉल होगा सारे साउथ गुजरात में होंगे, और सौराष्ट्र में आज भी हैवी रेनफॉल वार्निंग दी गई है, जैसे बाबनगर, अमरेली, गिर सोमनाथ, पोरबंदर को दिया गया है, दीव में भी होने का संभावना है। फिशरमैन वार्निंग है साउथ गुजरात कोस्ट के लिए अगले 3-4 दिन तक है। तो आ बाजू दाहोद जिल्लाना वातावरणमां पण पलटो आव्यो छे। शहर सहित ग्राम्य विस्तारमां वरसादना पगले वातावरण ठंडू बन्युं छे, तो साथे जे खेडूतोमां पण खुशीनी लागणी वर्ती छे। बनासकांठानी वात करीए तो बनासकांठाना वातावरणमां पण पलटो जोवा मळी रह्यो छे। पालनपुरमां सवारथी ज झरमर वरसाद शुरू थयो छे। आकाशमां काळा डिबांग वादळो पण घेराया हता, जे बाद झरमर वरसादनी शरूआत थई हती। तो वरसादना आगमनने लईने लोको खुश थया हता, साथे साथे खेडूतो पण खुशी व्यक्त करी रह्या हता। पोरबंदर जिल्लामां पण वरसादी माहोल सर्जायो छे। भारे उकળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થયું છે। તો પોરબંદર જિલ્લામાં સીઝનનો પ્રથમ વરસાદ આવ્યો છે। વરસાદી વાતાવરણથી વાતાવરણ ઠંડુ બન્યું છે, તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ થયા છે। જૂનાગઢના માણાવદરમાં પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ, ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડતા શહેરની બજારમાં પાણી વહેતા થયા હતા। તો બીજી બાજુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। માણાવદર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। માણાવદરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો ધોધમાર વરસાદને પગલે ખાસ કરીને ખેડૂતો ખૂબ જ ખુશ થયા હતા, કારણ કે લાંબા સમયથી વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને આખરે વાવણી લાયક વરસાદના આગમનને લઈને ખેડૂતો ખૂબ જ ખુશ થયા છે। તો આ બાજુ જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ અલ્હાદક દ્રશ્ય સર્જાયા હતા। પર્વત પર ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો। ગિરનાર પર્વત પર ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું। તો વરસાદ અને પવન વચ્ચે યાત્રિકોની ગિરનાર યાત્રા, જૂનાગઢ શહેરના પણ અમુક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો આ બાજુ ખાંભા શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યો હતો। સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો। ભારે વરસાદને પગલે ખાંભાના ધાતરવાડી નદીમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। તો આ બાજુ અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે। સાવરકુંડલામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગાજવીજ સાથે વરસાદ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। તો મહુવા રોડ, હાથસણી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। સોસાયટીના રસ્તા પર વહેતા થયા હતા વરસાદી પાણી। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે। તો આ બાજુ ગોંડલ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કોલેજ ચોક, રામ મંદિર, ભુવનેશ્વરી મંદિર, વોરકોટડા રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। બીજી તરફ મોવૈયામાં પણ વીજપોલ દ્વારા શોર્ટ સર્કિટ લાગતા ગાયનું મોત નિપજ્યું હતું। તો રાજકોટમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે શહેરના અમુક વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા। જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। રાજકોટ શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો। શહેરના રૈયા રોડ, રેસકોર્સ વિસ્તાર, મોટી ટાંકી ચોકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા।